તારીખ 3 નવેમ્બર, આજનો દિન મહિમા, પૃથ્વીરાજ કપૂર. ચલચિત્ર જગતના અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા પૃથ્વીરાજ કપૂરનો જન્મ પેશાવરમાં તારીખ 3 નવેમ્બર 1906 રોજ થયો હતો. અદાકારીની એમને એવી લગ્ની લાગી ચૂકી હતી કે અભ્યાસ છોડી દઈને તેઓ અભિનય ક્ષેત્રે ઝંપલાવવા મુંબઈ આવી પહોંચ્યા. આકર્ષક દેહયષ્ટિને કારણે પ્રારંભમાં તેમણે સ્ત્રીની ભૂમિકા ભજવી હતી. ત્યારથી જ કોઈ પણ પાત્રની ભૂમિકા ભજવતી વખતે પાત્રમય થઈ જવાની શક્તિ તેમનામાં હતી. એક ફિલ્મમાં આરબની ભૂમિકા સફળ ભજવાતા પૃથ્વીરાજ કપૂર હીરો બન્યો. અનેક મુશ્કેલીઓનો સામનો કરીને સિને સૃષ્ટિમાં પ્રવેશ પામેલા પૃથ્વીરાજ કપૂર પછી તો લગભગ અડધી સદી સુધી ફિલ્મ જગત પર એવા છવાઈ ગયા કે એમના નામ અને કામવાળી પ્રત્યેક ફિલ્મને ભારે સફળતા મળતી રહી. આવારા, મુગલે આઝમ, સિકંદર, રુસ્તમ સોહરા વગેરે તેમની સફળ ફિલ્મો હતી. ઉપરાંત તેમણે પૃથ્વી થિયેટર્સની સ્થાપના કરી. ભારતભરમાં ઘૂમી ભારતીય રંગભૂમિનો વિજય ધ્વજ ફરકાવ્યો. અભિજ્ઞાન શાકુંતલના નાટ્ય સ્વરૂપને તેમણે રંગમંચ પર રજૂ કર્યું. 16 વર્ષ સુધી 100 કલાકારને નિભાવતી આ નાટ્ય સંસ્થા દેશને ખૂણે ખૂણે નાટકો રજૂ કર્યા. તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે પણ નિયુક્ત થયા હતા. કલ આજ ઔર કલ એમનું છેલ્લું ચલચિત્ર હતું. અનેક ફિલ્મોમાં કામ કરીને પૃથ્વીરાજ કપૂર અમર કીર્તિને વર્યા છે. તુમ્હારી મૌજૂદગી નાફરમાની કી દલીલ હૈ? અનારકલી કૈદ કર લી ગઈ ઔર મેં દેખતા રહા. ઔર તુમ કર ભી ક્યા સકતે થે? એક અઝીમ શાન શહનશાહ કે સામને કોઈ કર ભી ક્યા સકતા હૈ? મગર આજ ઝિલ્લે-એ-ઇલાહી કો અપને ઝુલ્મ ઔર મેરે ઝબત કી હદ મુકર્રર કરની હોગી. અગર તુમ્હારી આરઝૂ એક કમીઝ હૈ, એક બાંદી હૈ, તો સારી જિંદગી ઇસી તરહ ઝબત કરના હોગા. ક્યા પરવરદિગારે આલમ સે આપને મુઝે ઇસીલિયે માંગા થા કે જિંદગી મુઝે મિલે ઔર ઉસકે માલિક આપ, સાંસે મેરી હો ઔર દિલ કી ધડકનો પર આપકા કબ્ઝા રહે. ઝિલ્લે-એ-ઇલાહી ક્યા મેરી જિંદગી આપકી દુઆઓ કા કર્ઝા હૈ તો મુઝે અપને આંસુઓ સે અદા કરના પડેગા. તલીમ, અનારકલી તુમ્હારે કાબિલ નહીં. યો નહીં, એક લાડલે બેટે કે બાપ બનકર મુઝે અપને કલેજે સે લગા લીજીએ ઔર ઉન્હી પ્યાર ભરી નજરો સે દેખીએ જિનસે પહેલી બાર આપને મુઝે દેખા થા. મુઝે હિન્દુસ્તાન કા શહઝાદા નહીં, અપના બેટા સમજીએ. અબ ફિર કહીએ કે અનારકલી મેરે કાબિલ નહીં. હમ એક લાડલે બેટે કે શફીક બાપ જરૂર હૈ, મગર હમ શહનશાહ કે ફર્જ કો નજરઅંદાજ નહીં કર સકતે. હમ અપને બેટે કે ધડકતે હુએ દિલ કે લિયે હિન્દુસ્તાન કી તકદીર નહીં બદલ સકતે. તકદીરેં બદલ જાતી હૈ, જમાના બદલ જાતા હૈ, મુલકોં કી તારીખ બદલ જાતી હૈ, શહનશાહ બદલ જાતી હૈ. મગર ઇસ બદલતી હુઈ દુનિયા મેં મોહબ્બત જિસ ઇન્સાન કા દામન થામ લેતી હૈ, વો ઇન્સાન નહીં બદલતા. મગર તુઝે બદલના હોગા સલીમ, તુઝે બદલના હોગા. યોગાનુયોગ ઈસવીસન 1972માં જે દિવસે એમનું અવસાન થયું તે જ દિવસે તેમને દાદા સાહેબ એવોર્ડ એનાયત કરવાની જાહેરાત થઈ હતી.